અહીંયા આપણે કર્મચારીનું નામ લખવાનું છે, પત્રમાં નથી આપ્યું તો આપણે કોઈ પણ નામ લખી શકીએ છીએ. દાખલા તરીકે રાજુ શર્મા, એકાઉન્ટ વિભાગ, વીરભદ્રાઈ સ્ટેસ હાઉસ સુરત. પત્ર મેળવવાનું નામ અને સરનામું લખાઈ ગયા બાદ આપણે વચ્ચે લખીશું વિષય. નીચલા પગાર ધોરણમાં મૂકવા બાબત સંબોધન શ્રીમાન. તારીખ 11/2017 થી આપણે તાત્કાલિક અસરથી સિનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પરથી ફરજ મુક્ત કરીને જુનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પર ફરજ સોંપવામાં આવી છે. તારીખ 11/2017 10 તારીખે પત્ર લખ્યો છે અને 11 તારીખે એને સિનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પરથી જુનિયર એકાઉન્ટન્ટના હોદ્દા પર ફરજ સોંપવામાં આવે છે. આ સૂચનાનું સત્વરે પાલન કરવું જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી આપ આપણા સિનિયર એકાઉન્ટન્ટના પદની ગરિમાને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિ સાથે સામેલ છો તે બાબત સંસ્થાના ઉચ્ચ અધિકારીના ધ્યાન ઉપર આવી હતી. છેલ્લા થોડા સમયથી એકાઉન્ટ વિભાગના સિનિયર એકાઉન્ટન્ટના પદની ગરિમાને નુકસાન પહોંચાડે તેમના દ્વારા કાર્ય કરવામાં આવતું હતું એવી અધિકારીને માહિતી મળી હતી. આ અંગેના પ્રાથમિક પુરાવા પણ પ્રાપ્ત થયા છે, જેના સંદર્ભે 8/2017ના પત્ર દ્વારા પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. તપાસ કરતા એમને પ્રાથમિક પુરાવાઓ જે છે એ પણ મળ્યા છે કે એમણે ગેરરીતિ કરી છે એના પુરાવા પણ મળ્યા છે. તો એના માટે એમને તારીખ 8/2017ના પત્ર દ્વારા ધ્યાન દોરવામાં પણ આવ્યું હતું, પરંતુ આપના તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આ બાબતને ગેરશિસ્ત ગણીને સંસ્થાના વહીવટી વિભાગે શિક્ષાત્મક પગલા રૂપે આપણે નીચલા હોદ્દા તથા પગાર ધોરણમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમની પાસે કારણ માંગ્યું કે એમને કોઈ પણ પ્રકારનો ખુલાસો આપ્યો ન હતો, એટલે સંસ્થાના જે અધિકારીઓ છે એમના દ્વારા એમને નીચલા હોદ્દા પર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પત્ર દ્વારા આપણે સુધારવાની એક તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ આપણા કાર્યમાં જો કોઈ જ પ્રકારનો હકારાત્મક ફેરફાર જોવા મળશે નહીં તો કંપની તમને નોકરીમાંથી ફરજ મુક્ત કરવાની અબાધિત સત્તા ધરાવે છે, જે આપ જાણતા છો. આ પત્ર દ્વારા એમને એક મોકો આપવામાં આવે છે. કંપનીમાંથી કાઢી નથી મૂકવામાં આવતા, નીચલા હોદ્દા પર મૂકવામાં આવે છે. જો હજુ પણ એમના શિસ્તમાં પરિવર્તન ન આવે તો કંપની એમને નોકરીમાંથી ફરજ મુક્ત કરવાની સત્તા પણ રાખે છે, જેનાથી આપ જાણતા છો. આ વિષય અંગે આપણે કોઈ ખુલાસો કરવો હોય તો કંપનીના કર્મચારી વિભાગના પ્રબંધક સમક્ષ ટીમ પ્રમાણમાં કરી શકો છો. આ પરસો જે પત્ર લખવામાં આવ્યો છે એના અનુસંધાનમાં જો તમારે કોઈ ખુલાસો કરવો હોય તો કંપનીના કર્મચારી વિભાગના જે પ્રબંધક છે, વ્યવસ્થાપક છે, એમની સામે ટીમ 3માં ખુલાસો કરી શકો છો. આપનો વિશ્વાસ ગૌતમ ત્રિવેદી, પ્રબંધક કર્મચારી વિભાગ. તો અપકર સંઘનો પત્ર જોયો, ત્યારબાદ આપણે જોઈશું નોકરીની સમાપ્તિ. હવે આપણે જોવાનું છે નોકરીની સમાપ્તિ. સામાન્ય રીતે નોકરી કરતો કર્મચારી અને નોકરી આપનાર વર્ગ નોકરી સમાપ્તિ અંગેની શરતોથી વાકેફ જ હોય છે. નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા એ બંનેનું પરિણામ એક જ છે, છતાંય બંને વચ્ચેની પ્રક્રિયામાં અને કારણમાં તફાવત છે. નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા બંનેમાં તફાવત છે. નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા. તો આપણે જોઈએ નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા અંગે. કોઈ પણ સંસ્થા પોતાના કર્મચારીની નોકરી અંગેનું આવું અંતિમ પગલું ભરતા પહેલા અનેક પાસાનો વિચાર કરતી હોય છે. આ નિર્ણય લેતા પહેલા ઘણા બધા પ્રકારના પત્ર વ્યવહાર કર્મચારી અને સંસ્થા વચ્ચે થતા હોય છે, પરંતુ જ્યારે સંસ્થાને કર્મચારીએ કરેલી સ્પષ્ટતા યોગ્ય લાગતી નથી ત્યારે નોકરીમાંથી છૂટા કરવાનું પગલું લેવાય છે. કોઈ પણ સંસ્થા પોતાના કર્મચારીને નોકરીમાંથી છૂટા કરતા પહેલા એમની વચ્ચે ઘણા બધા પત્ર વ્યવહાર થતા હોય છે. પત્ર વ્યવહારમાં કર્મચારી દ્વારા જે ખુલાસા આપવામાં આવે છે એ ખુલાસા જો અધિકારીઓને સ્પષ્ટ ન લાગે, યોગ્ય ન લાગે, તો પછી નોકરીમાંથી છૂટા કરવાનું પગલું લેવું પડે છે. સંસ્થાનો કોઈ વિભાગ બંધ કરવાનો હોય, કોઈ એકમ યાંત્રીકરણ કરવામાં આવ્યું હોય અથવા કરાર પૂરો થતો હોય વગેરે જેવી બાબત માટે કર્મચારીને છૂટા કરવા જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વર્ષોથી સેવા આપતા કર્મચારીનું માન જળવાઈ રહે અને બંને પક્ષે મિત્રતા બની રહે તે માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના VRS કે સૌજન્યપૂર્ણ છૂટા પડવાની યોજના હેઠળ કર્મચારીને આકસ્મિક સેવાનો નિવૃત્તિ બાદ લાભ થાય તે ધ્યાનમાં રાખવામાં આવે છે. જો કોઈ સંસ્થામાં વિભાગ બંધ કરવાનો હોય,
કોઈ વિભાગનું યાંત્રિકરણ કરવામાં આવ્યું હોય એટલે માનવ શક્તિની જરૂર નથી, યંત્ર આવ્યું છે એના માટે. કે કરાર પૂરો થયો હોય, જે કરાર કરવામાં આવ્યો હોય એ કરાર પૂરો થઈ ગયો હોય ત્યારે કર્મચારીને છૂટા કરવા જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વર્ષોથી જે કર્મચારીઓ સંસ્થામાં સેવા આપી રહ્યા છે એ સંસ્થાના કર્મચારીઓ અને કંપની બંને પાસે મિત્રતા જળવાઈ રહે તે માટે VRS સ્વૈચ્છિક નિવૃત્તિની સગવડ કરવામાં આવેલી છે. તદુપરાંત કર્મચારી નિવૃત્તિની વય મર્યાદાએ પહોંચે ત્યારે પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. કર્મચારી નિવૃત્તિની વય મર્યાદાએ પહોંચે, કર્મચારીની કાર્ય કરવાની જે ઉંમર છે, નોકરી કરવાની જે ઉંમર છે એ પૂરી થવાના કારણે પણ કર્મચારીને છૂટા કરવામાં આવે છે. જ્યારે નોકરી કરતો કર્મચારી વારંવાર ગેરશિસ્તા આચરતો હોય, સહકર્મચારી સાથે અસહકારભર્યું વર્તન કરતો હોય, કે ધંધાની નીતિ વિષય ગોપનીય બાબતો પ્રતિસ્પર્ધી પેઢીને પહોંચાડતો હોય ત્યારે તે કર્મચારીને કોઈ પણ પ્રકારની નિવૃત્તિનો લાભ મળ્યા વગર નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે. કર્મચારી ગેરશિસ્ત આચરતો હોય, કર્મચારી અસહકારભર્યું વર્તન કરતો હોય, છુપી માહિતી ગુપ્ત માહિતી અન્યને પહોંચાડતો હોય ત્યારે પણ કર્મચારીને કોઈ પણ પ્રકારનો લાભ આપ્યા વગર કર્મચારીને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. આપણે જોયું કે નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા. બીજો આપણે જોવાનું છે નોકરીમાંથી છૂટા થવા અંગે રાજીનામું. નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા, કર્મચારીને કંપની દ્વારા છૂટા કરવામાં આવે છે. જ્યારે નોકરીમાંથી છૂટા થવા અંગે રાજીનામું કર્મચારી કંપનીને આપે છે. સંસ્થામાં કામ કરતો કર્મચારી કેટલીક વખત પોતાના અંગત કારણસર રાજીનામું આપીને નોકરીમાંથી છૂટા થવાનું પસંદ કરે છે. રાજીનામું એટલે રાજી ખુશીથી નોકરીમાંથી નિવૃત્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન. રાજીનામું એટલે શું? તો રાજી ખુશીથી નોકરીમાંથી છૂટા થવા માટે કર્મચારી દ્વારા લેખિતમાં આપવામાં આવતું નિવેદન. જ્યારે કર્મચારીને અન્ય સંસ્થામાં વધુ લાભદાયક તક મળતી હોય, માનવીય અથવા અંગત કારણસર નોકરી કરવા અસમર્થ હોય, સંસ્થા સાથે કોઈ પ્રકારનો મતભેદ થયો હોય, કર્મચારી ઉપર કોઈ ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોય અથવા કુટુંબ સાથે સ્થળાંતર કરતો હોય ત્યારે કર્મચારી રાજીનામું આપીને પોતાને મળવાપાત્ર નાણાકીય લાભ અને હક મેળવીને સેવામાંથી રાજીનામું આપે છે. જ્યારે કોઈ અન્ય સંસ્થાની અંદર કર્મચારીને વધુ લાભદાયક તક મળી શકતી હોય, કર્મચારીને માંદગીના કારણે કે અંગત કારણોસર કર્મચારી નોકરી કરવા માટે અસમર્થ બની જાય, સંસ્થામાં કોઈ પ્રકારનો કર્મચારી સાથે મતભેદ થયો હોય, કર્મચારી પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોય અથવા તો કર્મચારી પોતાના કુટુંબ સાથે સ્થળાંતર કરતો હોય એવા સંજોગોની અંદર કર્મચારી નોકરીમાંથી રાજીનામું આપીને એને મળવાપાત્ર લાભ અને હક મેળવીને છૂટો થાય છે. તો આપણે નોકરીની સમાપ્તિ અંગેના નિયમની અંદર બે પત્ર જોવાના છે. નોકરીની સમાપ્તિની જાણ કરતો પત્ર અને ફરજિયાત સેવા નિવૃત્તિના આદેશનો પત્ર. બે વર્ષ માટે કરારના ધોરણે મંજૂર કરવામાં આવે આપની સેલ્સ એક્ઝિટ
એમની સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની જે નિમણૂક કરવામાં આવી છે એ 2 વર્ષ માટે કરાર કરીને કરવામાં આવી છે અને એ 2 વર્ષનો જે કરાર કર્યો છે એ 30 નવેમ્બર 2017 ના રોજ પૂરી થાય છે. તેનાથી આ વિધિ જ થશે. આપની નિમણૂક ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં કંપનીના ઉત્પાદનના પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવી હતી. એમની નિમણૂક ઉત્તર ગુજરાતના 3 જિલ્લા કંપનીના ઉત્પાદનના પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવી હતી. કરી છે એની હિસાબ કરીને એમને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે.